नमस्कार दर्शक दोस्तों, सूरत चेनलना चूंटणी चक्रव्यूहना टक्कर कार्यक्रममां आपनું हार्दिक स्वागत छे અને સ્વાગત છે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ અગ્રણી શ્રી ફકીરભાઈ ચૌહાણનું. ફકીરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સુરત શહેરના આપ માજી મેયર થઈ ચૂક્યા છો. ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં તમારો બહુ મોટો હાથ છે, પરંતુ સંજોગ વસાત તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે નથી અને ગુજરાત પરિવર્તન પાર્ટી કે જે કેશુબાપાના નેતૃત્વ હેઠળ છે અને આપ પણ તેમાં ખૂબ અગત્યનો સક્રિય ભાગ ભજવી રહ્યા છો. તો સવાલ ઉપસ્થિત એ થાય છે કે વર્તમાન પરિસ્થિતિ પરિવર્તન પાર્ટીની કેવી છે, જે નામ જોડાયેલું છે તે પરિવર્તન કઈ રીતે આવી શકશે? પહેલાં તો આવશે કે કેમ તે એક સવાલ છે, અને બીજું જો આવે તો એ પાછળના સમીકરણો શું હોઈ શકે. આપણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, થોડી જેટલી બી માહિતી આપ આપી શકો એ વિસ્તારોની અંદર શા માટે લોકો આ પાર્ટી સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે, પિક્ચર ધીમે ધીમે ક્લિયર થતું જાય છે, આ સંદર્ભમાં વાત કરો. અને જે સૌથી મોટો પ્રશ્ન અમને બધાને સતાવે છે કે ભાજપ કે કોંગ્રેસના અસંતુષ્ટોને લઈને માત્ર ઉમેદવારો ઊભા રાખવા ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે, એ કેટલું યોગ્ય છે? દર્શક મિત્ર નમસ્કાર. હાલની ગુજરાતની જો પરિસ્થિતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એક જમાનામાંનો ક્રેઝ હતો. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ એક સર્વોચ્ચ સ્થાને હતી, પરંતુ ધીમે ધીમે પ્રજા નરેન્દ્ર મોદીને પણ ઓળખી ગઈ છે અને સરકારને પણ ઓળખી ગઈ છે, ભારતીય જનતા પાર્ટીને પણ ઓળખી ગઈ. એટલે જે કંઈ ચાવવાના દાંત જુદા, બતાવવાના દાંત જુદા એવી પરિસ્થિતિ છે. કારણ કે ભાજપના રાજમાં ખૂબ ભ્રષ્ટાચાર વ્યાપકપણે, જેની કક્ષા એટલી, ભ્રષ્ટાચારમાં પણ કક્ષા એટલે હદ સુધી નીચે ઉતરી જાય કે સુજલામ સુફલામમાં લોકોને પીવાના પાણી આપવાનું, એ પીવાના પાણીમાં પણ 50% કરતાં વધારે ભ્રષ્ટાચાર કર્યો હોય. મને લાગે છે કે આવી સરકાર મેં જોઈ નથી કે પીવાના પાણીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો. આમ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, મોંઘવારીના મુદ્દે ફક્ત કોંગ્રેસને ગાળ દઈને પોતે કંઈ કરવું નહીં, અને નંબર વન પ્રચાર પ્રચાર પ્રચાર, વિકાસ 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 નામના બોગસ બનગા ફૂંકવા, આનાથી પ્રજા કંટાળી ગઈ છે. એટલે લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાનું ચહેરો મોં ફેરવા માંડ્યું છે. એ જ પ્રમાણે કોંગ્રેસમાં પણ જે કેન્દ્રમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, રોજ નવા નવા, કોઈ 2G હોય તો કોલ પાર્ક હોય તો કોઈ કોમનવેલ્થ હોય તો કોઈ આદર્શ હોય, જાત જાતના ભ્રષ્ટાચાર નવા નવા ખુલતા જ રહે છે. ઉપરાંત મોંઘવારીના મુદ્દે સરકાર કીપ મામ છે, આમ તો 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપેલું, પરંતુ ઉલટી મોંઘવારી વધી. આમ કોંગ્રેસથી પણ પ્રજા કંટાળી ગઈ છે. પ્રજા કોઈ નવા વિકલ્પની શોધમાં છે કે આ બેમાંથી બચાવે, ને એટલા જ કારણે ગુજરાત પરિવર્તન પાર્ટીને આખા ગુજરાતભરમાં આવકાર મળી રહ્યો છે. અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ જે ભ્રષ્ટાચાર માટે શું કરીશું, જેમ કે આજે 2003માં લોકાયુક્ત જે ભ્રષ્ટાચારને ડામવા માટે એક મહત્ત્વનું સત્તા, ઓથોરિટી, સક્ષમ સત્તા, એને ભારતીય જનતા પાર્ટીએ એમ કહું કે ખતમ કરી નાખી છે. આજે પણ 2003, આજે 2012, 9 વર્ષથી લોકાયુક્તની નિમણૂક નથી કરી. અમે અહીંયા આગળ લોકાયુક્ત કરતાં પણ આ એક ડગલું આગળ વધીને લોકપ્રહરી જિલ્લામાં ત્યાં સુધી અમે આ કાર્યક્રમ આપ્યો છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે જે આગળની પણ કેશુભાઈની સરકારમાં એની સ્વચ્છતાનું એને પ્રમાણપત્ર આપ્યું છે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ આજે એટલી કથળી ગઈ છે કે રોજ બરોજના ચોરી લૂંટફાટ, કોઈ બહેનનું મંગળસૂત્ર સલામત નથી. આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી ભયંકર કક્ષાએ ખતમ થઈ ગઈ છે. પહેલાં 8મા નંબરે સુરત ગુજરાત હતું કાયદો અને વ્યવસ્થામાં, આજે 16મા નંબર છે, બલાત્કારમાં 14મા નંબરે છે. એ જ પ્રમાણે શિક્ષણમાં પહેલાં 9મા નંબર હતું, આજે 15મા નંબર પર પહોંચી ગયું. એટલે વિકાસ તો ખાલી પ્રચાર છે, બાકી કંઈ છે નહીં. આનાથી પ્રજા ઊભી ગઈ છે.
ને એટલે જ ગુજરાત પરિવર્તન પાર્ટીનો સ્વીકાર, કારણ કે કેશુભાઈ પટેલનું એક સબળ નેતૃત્વ ગુજરાત પરિવર્તન પાર્ટીને પ્રાપ્ત થયું છે. એમને ખાસ કરીને ભ્રષ્ટાચાર અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારશે એવો વિશ્વાસ પ્રજાને છે. ઉપરાંત એમને સામાન્ય પ્રજાને મોંઘવારીમાં રાહત થાય એનું ખૂબ સારું તાત્કાલિક અસરથી એનો અસર થાય. જેમ કે એમને કહ્યું કે જો અમે સત્તા પર આવીશું તો જે લાઇટનું બિલ છે એ ઇલેક્ટ્રિસિટીનું એ શહેરી વિસ્તારમાં 500 યુનિટ સુધીમાં એટલે સામાન્ય માનવી આવી જ જાય રહેઠાણ, એમાં 50% રાહત. કોઈનું 2000 રૂપિયા બિલ આવતું હોય તો સીધું 1000 રૂપિયા થઈ જાય. એ જ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની અંદર 100% વીજળીનું બિલ માફ, આ બધાનો ખર્ચ આવે છે 2500 કરોડ રૂપિયા દર વર્ષે. હવે આ પૈસા ક્યાંથી આવશે તો SR પાસે 10,000 કરોડ રૂપિયા બાકી છે. એ બાકી નાના જો મળી જાય અને અમને વસૂલ કરતા પણ આવડે છે, નાના એમાંથી આ પૈસા અમે આ રાહત આપીશું. આ ઉપરાંત ST બસ ભાડામાં જે સામાન્ય માણસ પ્રવાસ કરે છે એમાં 20% રાહત, ગેસના સિલિન્ડરમાં દર સિલિન્ડર પર 100 રૂપિયાની રાહત, 12મા અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને બેકારી ભઠ્ઠું, ઉપરાંત ખાસ કરીને આરોગ્યની અંદર જે કંઈ સરકારી દવાખાના છે અને હોસ્પિટલો છે એમાં 100% માફી, એટલે કે દવા પણ એને બહારથી લઈ આવવાની નહીં પણ દવા પણ એને મફત ત્યાંથી મળે અને ગરીબ દર્દીને ભોજન પણ મળે એવી આખી વ્યવસ્થા. અને અત્યાર સુધી કેન્સર, ડાયાબિટીસ, કિડની અને હાર્ટના જે દર્દો, ખાસ કરીને એન્જિયોગ્રાફી કરાવી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી બાયપાસ સર્જરી કરું, એમાં 8 ઊંચા કરી દેતી સરકાર, એને બદલે તમામ સિવિલ હોસ્પિટલોમાં આની સારવાર આપવાનો કાર્યક્રમ આપ્યો છે. આ ઉપરાંત શિક્ષણમાં પણ જિલ્લા સ્તરે તમામ ફેકલ્ટીની 1-1 કોલેજ સરકાર ખોલશે, એટલે એ પણ ખૂબ જ રાહત દરથી, એટલે કે લગભગ મફત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પણ મફત મળશે. એટલે આના કારણે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રમાં તો મોજું ફરી વળ્યું હોય એવી પરિસ્થિતિ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ સારો આવકાર મળી રહ્યો છે અને જે કંઈ પરિસ્થિતિ સર્જાય છે એમાં મારે એટલું કહીશ કે એક પ્રભાવી પરિણામ લાવીને ગુજરાત પરિવર્તન પાર્ટી જમશે એવું લાગે છે અને પરિવર્તન થઈને જ રહેશે એવો વિશ્વાસ અમને લોકોના આવકાર પરથી મળી રહ્યો છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. માજી ફકીરભાઈ ચૌહાણ સાથે વાત કરી રહ્યા છીએ, ગુજરાત પરિવર્તન પાર્ટીના તેઓ પ્રદેશ નેતા છે. ફકીરભાઈ, જાહેર સભાઓમાં જનમેદની ભેગી થવી એ કોઈ લોકપ્રિયતાની નિશાની નથી અને એના ઉપરથી એવું કોઈ જજમેન્ટ લઈ ન શકાય કે લોકો અમારી સાથે છે. એ તો કેટલાક કુતૂહલથી, કેટલાક કૌતુકથી, કેટલાક જાસૂસી કરવા માટે, કેટલાક માત્ર ને માત્ર ચલો કેસી બાપા આવ્યા છે જોવા તો દો શું બોલે છે, એના ઉપરથી તમે એવું માપદંડ કેવી રીતે મારી શકો કે લોકોનો બહુ પ્રચંડ આવકાર મળી રહ્યો છે. તમને બીજી બાજુ કહું, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીની સભામાં જો 200-300 માણસો હોય તો એની પણ કુતૂહલ લોકોએ સાંભળવા જવું જોઈએ. બધા જ રાષ્ટ્રીય નેતાઓની સભામાં કાગરા ઉડતા હતા, આ બતાવે છે કે લોકોને હવે ભારતીય જનતા પાર્ટીમાં રસ હોય નથી. અને એના બદલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સભામાં લોકો આવી રહ્યા છે અને સ્વયંભૂ આવી રહ્યા છે, કોઈ નથી ટેમ્પા મૂકવા પડતા કે કંઈ નથી આ કરવું પડતું. એને એટલે લોકો જે આવે છે એ સભાની અંદર જે રિસ્પોન્સ મળે છે, જે વક્તા બોલે છે ત્યારે તાલીઓના ગડગડાટથી એને આવકારે છે, એ જ બતાવે છે કે અમારી સ્વીકૃતિ, ગુજરાત પરિવર્તન પાર્ટીની લોક સ્વીકૃતિ થઈ રહી છે.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. ફકીરભાઈ ચૌહાણ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ફકીરભાઈ, સુરતની વાત કરીએ તો સુરત પૂર્વની અંદર દીપકભાઈ રાણા, કે પછી કતાર ગામની અંદર ઘનશ્યામભાઈ ઇટાલિયા, વરાછાની અંદર હીરાભાઈ ગાંગાણી, કે ઉધનામાં જયસુખભાઈ કથિરિયા, હું માનું છું કે ચારેક મિત્રો દેખાવ કરી રહ્યા છે અથવા તો પોતાની તાકાત ઉપર આગળ આવી રહ્યા છે. પરંતુ ઓવરઓલ જે બારે બાર ચિત્રો ઉપર પિક્ચર જામવું જોઈએ તે જામતું નથી. એકાદ ઉમેદવારે તો પોતાની ઉમેદવારી જ પાછી ખેંચી લેવી છે, આવી ઘટના પણ બની છે. તો ઓવરઓલ બારે બાર બેઠકો ઉપર તમારો દેખાવ કેવો રહેશે? બારે બાર બેઠકની જો વાત કરું તો દેખાવ પ્રભાવી રહેવાનો છે. અને જે વાત કરી કે એક ઉમેદવારે પોતાનું ભાજપની તરફેણમાં પોતે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, ભારતીય જનતા પાર્ટી સામ ડામ દંડ ભીડથી અમારા ઉમેદવારને ડરાવી રહી છે, પ્રલોભન આપે છે અને પ્રલોભનથી નહીં માને તો ડરાવી રહી છે. એમ કરીને હું તમને ધરમપુરની વાત કરું તો ઉમેદવાર જે ઉમેદવારી પત્રક ભરવા આવી રહ્યા હતા અમારા મહેશભાઈ પટેલ, હવે એમનામાંથી 10 ટેકેદારો હતા, એમાંથી 3 ટેકેદારો ટોળામાંથી ખેંચીને લઈ ગયા. અને ત્યાં આગળ આરો એમ કહ્યું કે મારે 10-10 દરખાસ્ત કરનાર જોઈએ. આખરે એમને ત્યાંથી પાછા પેલા 3ને શોધવા જવું પડ્યું ને એમાં સમય પસાર થઈ ગયો અને ઉમેદવારી પત્રક નહીં ભરાઈ શક્યું. એટલે આ એની રઘવાઈ પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે. જેમ કે નવજોત સિદ્ધુ, જેને કેશુબાબા પર આક્ષેપ કર્યો કે આ દેશદ્રોહી છે, હવે દેશદ્રોહીની જે વ્યાખ્યા છે મને તો એમ કહેતા, એટલે પાર્ટી રઘવાઈ બની ગઈ છે. મને તો કહેતા શરમ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ એવું નિવેદન નથી કર્યું કે ભાઈ આ નવજોત સિદ્ધુના વિધાન સાથે અમે સંમત છીએ કે એનો વ્યક્તિગત અભિપ્રાય છે. એટલે બધા સંમત છે. એટલે રઘવાઈ બનેલી પાર્ટી ગમે તેવા આક્ષેપો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટીને નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે. તેમ તેમ ગુજરાત પરિવર્તન પાર્ટીનો વ્યાપ વધતો જાય છે. આજના સમાચાર કહું કરંજમાં અમને નારાયણભાઈ ઓરના જે છે એને અમારી તરફેણમાં ફોર્મ પાછું ખેંચી લીધું છે અને એમાં જોરશોરથી ગુજરાત પરિવર્તન પાર્ટીના કામે લાગી ગયા છે. ને એટલે જ બારે બાર સીટ પર અમારો દેખાવ ઘણો સારો રહેવાનો છે અને આને કારણે ભાજપને અને કોંગ્રેસ હોય બંનેને હાનિ પહોંચશે. અમે તો માનીએ છીએ કે અમે લડી રહ્યા છીએ, ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છીએ અને કોંગ્રેસ સામે પણ લડી રહ્યા છે. પણ ખૂબ સારો આવકાર બારે બાર સીટ પર અને આખા ગુજરાતભરમાં આવકાર મળી રહ્યો છે. ફકીરભાઈ, નેગેટિવ રોલ ગુજરાત પરિવર્તન પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનું લક્ષ્ય, તમારી પોતાની પોઝિટિવ કોઈ વાત નહીં હોય અને કોઈકને હરાવવા માટેનો એજન્ડા લઈને આપ આગળ વધો, કેટલું કન્વિન્સ થાય લોકો એની અંદર? અમે કોઈ નેગેટિવ બાબત લઈને જતા જ નથી. આ તો ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીને આપણે એટલા માટે એનો આક્રમણનો, અમારા આક્રમણનો મુખ્ય ભારતીય જનતા પાર્ટી છે. એ ભારતીય જનતા પાર્ટી એટલા માટે છે કે આ ગુજરાત રાજ્યનું ચૂંટણી છે અને ગુજરાત રાજ્યની ચૂંટણી હોવાના કારણે અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે એની વિરુદ્ધ વધારે બોલાય એ હકીકત છે. જ્યારે લોકસભાનું ઇલેક્શન આવશે ત્યારે કોંગ્રેસ ટાર્ગેટ હશે. એટલે અમે કોઈ નેગેટિવ મુદ્દા, ઠીક, એટલે ગુજરાતની પરિસ્થિતિ ને દેશની પરિસ્થિતિ શું છે, આ બંને પક્ષો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ શું કરી રહ્યા છે ને અમે આવીશું તો શું કરીશું, એવા પોઝિટિવ મુદ્દા મૂકીને અમે આ પ્રચાર કરી રહ્યા છીએ અને લોકો એટલે અમને આવકારે છે. રાઈટ, એક અંતિમ પ્રશ્નની સાથે આપની સાથેની વાતને અહીં સમાપ્ત કરીશું. જે પાર્ટી સાથે તમે સંકળાયેલા હતા તેની વિરુદ્ધ તમારે જ્યારે બોલવાનું હોય ત્યારે તમારો આત્મા તમને ડંખતો નથી? અમે બધા, જોકે ભારતીય જનતા પાર્ટીને 1956માં હું તો જોડાયો હતો, ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટી, ને આ પાર્ટીને ઉપર લાવવા માટે આખી યુવાની એની અંદર પૂરી કરી નાખી, એમ કહું તો ખોટું નથી. એ જ પાર્ટીને છોડતા દુઃખ અવશ્ય થયું છે, પરંતુ પાર્ટીએ સત્તા પર આવ્યા પછી એની વિચારધારા બદલી કાઢી, એની વ્યવહાર એટલે પ્રમાણિકતાએ બદલી કાઢી. આજે ભારતીય જનતા પાર્ટીએ
વાત કરે છે દીનદયાળ ઉપાધ્યાયનું, હું તો એટલું જ કહું છું કે જે એકાત્મ માનવવાદની વાત કરે છે એમાં જે સિદ્ધાંતો લખ્યા છે એમાંથી એકનું પણ પાલન કર્યું હોય ભારતીય જનતા પાર્ટીએ તો એ મને બતાવે. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચારધારા છોડી દીધી, પ્રમાણિકતા છોડી દીધી. પરિણામે અમારે, જો મારે ટૂંકમાં કહેવું હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કેમ છોડી, તો ભારતીય જનતા પાર્ટીએ સાધ્ય એટલે સ્ટેશન બદલી કાઢ્યું છે, અમે સાધન એટલે કાર બદલી કાઢી છે. આટલો તફાવત છે. રાઈટ, થેન્ક યુ વેરી મચ. દર્શક દોસ્તો, તો આતાશ્રી ફકીરભાઈ ચૌહાણ, ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ અગ્રણી, પોતાના વિચારોની સાથે પ્રદેશ મહામંત્રી. આપનો ખૂબ ખૂબ આભાર. આપને અને આપની પાર્ટીને ખૂબ ખૂબ શુભે સફળતા મળે એવી હાર્દિક શુભકામનાની સાથે આપની સાથેની વાત સમાપ્ત કરીએ છીએ. દર્શક દોસ્તો, આ તો સુરત ચેનલનો ચૂંટણી ચક્રવ્યૂહનો ટક્કર કાર્યક્રમ ફકીરભાઈ ચૌહાણ સાથે સમાપ્ત થાય છે. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.